फ्रेंड्स हवे गांधीनगर डिस्ट्रिक्टना भावीने कह्युं के मारा डिस्ट्रिक्टमां अक्षरधाम महुड़ी अने धोड़ेश्वर महादेव जेवा धार्मिक स्थानों आवेला छे। कया गांधीनगरना डिस्ट्रिक्टमां कया अक्षरधाम महुड़ी धोड़ेश्वर महादेव जेवा धार्मिक स्थानों आवेला छे। तो तन्वी वच्चे बोली के हूँ महेसाणा डिस्ट्रिक्टनी छूँ, मारा डिस्ट्रिक्टमां मोधेरा અને વડનગર જેવા ઐતિહાસિક સ્થળો આવેલા છે। ફ્રેન્ડ્સ આપણા સુરતમાં પણ ધાર્મિક સ્થાનો પણ આવેલા છે અને ઐતિહાસિક સ્થળો પણ છે, તે આપણે જોઈશું। તો તન્વી શું બોલી, કઈ કયા ડિસ્ટ્રિક્ટની હતી? તન્વી મહેસાણા ડિસ્ટ્રિક્ટની હતી। ઓકે, તો તેના મહેસાણામાં કયા? મોધેરા અને જે વડનગર છે તે ઐતિહાસિક સ્થળો છે। મોધેરાનું સૂર્ય મંદિર તેમજ વડનગરનું કીર્તિ તોરણ જાણીતું છે। ફ્રેન્ડ્સ તમે લોકો ગૂગલ પર તમે સર્ચ મારશો ને મોધેરાનું સૂર્ય મંદિર અને વડનગરનું કીર્તિ તોરણ, તે પણ તમે આશા તમે આમાંથી જો નહીં ખબર પડે તો તમે ગૂગલ પર પણ તમે સર્ચ મારો, તેની આખી હિસ્ટ્રી આવે અને તમે પિક્ચર પણ સારા સારા સરસ સરસ જોવા મળે, તે તમારે એકવાર જોઈ લેવાનું। ઓકે, મોબાઈલમાં ગેમ ઓછી રમવાની, પણ જે આ બધા જે જોવાલાયક સ્થળો હોય ને ફ્રેન્ડ્સ, તો તે તમારે પહેલાં ગૂગલ પર સર્ચ મારીને આવું બધું જોતા રહેવાનું, જેથી તમને થોડુંક નોલેજ રહે અને જો તો પિક્ચર જોયા હશે તો તમને વધારે આવડશે। બરાબર, ખબર પડે છે ને ટીચર શું કહે છે, મોબાઈલમાં ગેમ ઓછી રમવાની, મોબાઈલનો યુઝ તમે ગૂગલ પર તમે આ કંઈક પણ વસ્તુ લખો ને તો તમે એની આખી હિસ્ટ્રી પણ આવે અને સરસ સરસ મજાના પિક્ચર પણ આવે, જેથી તમને લેસનમાં થોડું વધારે ખ્યાલ આવે। એટલે જેટલું આપણે જોયું છે તમે સર્ચ મારજો તો તમને વધારે મજા આવશે અને વધારે સમજ પડશે। ઓકે ફ્રેન્ડ્સ, ચલો હવે જ્યોતિ બોલે છે કે અમારા ડિસ્ટ્રિક્ટમાં બળિયાદેવ, ભદ્રકાળી ટેમ્પલ, કર્ણ મુક્તેશ્વર મહાદેવ, જગન્નાથનું ટેમ્પલ, સ્વામિનારાયણનું મંદિર, પછી ઇસ્કોન મંદિર, જુમા મસ્જિદ, ગીતા મંદિર જેવા ધાર્મિક સ્થાનો આવેલા છે। ફ્રેન્ડ્સ આ જે બીજા બધા છે આપણે જે જેના વિશે જોઈએ છે ગાંધીનગરની એનું તેનું તો ખરી, પણ આપણે અમદાવાદ છે, સુરતનું છે, એના ધાર્મિક સ્થાનો બરાબર, પછી એની રિવર, એ બધું તમને એક્ઝામમાં પૂછાશે, તો તમે થોડુંક એને નોટ ડાઉન કરતા રહેજો। ફરીથી ટીચર બોલે છે, અમારા ડિસ્ટ્રિક્ટમાં બરિયાદેવ, ભદ્રકાળી ટેમ્પલ, પછી જગન્નાથનું ટેમ્પલ, સ્વામિનારાયણનું ટેમ્પલ, ઇસ્કોન ટેમ્પલ, જુમા મસ્જિદ, ગીતા મંદિર જેવા ધાર્મિક સ્થાનો આવેલા છે। ઓકે, પછી છે સીદી સૈયદની જાળી, પછી હટીસિંહના ડેરા, લોથલનો ટેકરો, સરખેજનો રોજો, ગાંધી આશ્રમ, ધોળકાનો મલાવ તરાવ અને વિરમ ગામનું મુનસર તળાવ જેવા ઐતિહાસિક સ્થળો આવેલા છે। ઐતિહાસિક એટલે એમાં તમારે જાણવા જેવું હોય, જે આગળના એમાં અંગ્રેજોના ટાઈમ પર જે બધું બની ગયેલું હોય એટલા બધા જો ઐતિહાસિક સ્થળો હોય તો આ તમારે યાદ રાખવાનું છે। ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે સુરતનું જોઈશું કે સુરતમાં કયા જોવા ધાર્મિક સ્થાનો છે અને કયા ઐતિહાસિક સ્થળો છે। ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે તે જોઈએ। ફ્રેન્ડ્સ ચાલો હવે આપણે આપણા ડિસ્ટ્રિક્ટ સુરતનું ધાર્મિક સ્થળો અને ઐતિહાસિક સ્થળો વિશે જોઈશું। ઓકે, તો આપણા ધાર્મિક સ્થળોમાં અંબિકાનિકેતન,
સિદ્ધનાથ મહાદેવ ઓલપાડમાં છે તે ફ્રેન્ડ્સ, સ્વામિનારાયણનું મંદિર પણ છે, કંટારેશ્વર મહાદેવનું ટેમ્પલ છે, ઇસ્કોનનું ટેમ્પલ છે, ગાય પગલા છે. ઓકે, એવા તો બીજા બધા પણ હશે, તમને જો યાદ હોય તો તમે પણ એના સિવાય પણ લખી શકો છો. અને ઐતિહાસિક સ્થળની વાત કરીએ તો આપણે લાલ કિલ્લો, કેસ્ટલ, હજીરા બંદર, સરદાર પટેલનું મ્યુઝિયમ, સાયન્સ સેન્ટર, પછી દાંડીમાં ગાંધી આશ્રમ, દાંડી આવ્યું છે ને ગાંધી આશ્રમ, તે આ બધા ઐતિહાસિક સ્થળો છે. આના સિવાય પણ બધું બહુ હશે, જો તમને જો ખ્યાલ હો તો તમે પણ તમારી રીતે લખી શકો છો. એક્ઝામમાં પૂછાશે, તમને ટીચર પૂછે કે તમારા ડિસ્ટ્રિક્ટમાં કયા ધાર્મિક સ્થાનો જોવા લાયક છે, કયા ઐતિહાસિક સ્થળો છે, તો તમે તમને જો યાદ આવતું હોય તો તમે લખી શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, ચલો હવે આગળ જોઈએ. કોઈ બોલે તે પહેલાં કૃષ્ણ બોલી, મારો ડિસ્ટ્રિક્ટ નર્મદા છે. કયો છે? મારો ડિસ્ટ્રિક્ટ ફ્રેન્ડ્સ, નર્મદા પણ એક ડિસ્ટ્રિક્ટમાં ગણાય છે. નર્મદા રિવર તો છે પણ ભરૂચની પાસે જ આવેલું છે નર્મદા, તેને પણ એક ડિસ્ટ્રિક્ટ કહે છે. મારા ડિસ્ટ્રિક્ટમાં આવેલા નવા ગામ મુકામે નર્મદા નદી પર બંધ બાંધવામાં આવ્યો છે. નવા ગામ મુકામે નર્મદા જે રિવર પર શું બાંધવામાં આવ્યો છે? બંધ બાંધવામાં આવ્યો છે. આ બંધથી રચાયેલું સરોવરનું નામ સરદાર સરોવર રાખવામાં આવ્યું છે. ફ્રેન્ડ્સ, તમે બધાએ જોયું હશે સરદાર સરોવર, હા ને, જોયું છે ને, તે નામ એનું શું નામ આ નર્મદા નદી પર બાંધવામાં આવ્યું છે? સરદાર સરોવર બંધ. ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. ફ્રેન્ડ્સ, તમે લોકો બધા જોવા ગયા હશો, હા ને, સરદાર સરોવર હશે ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે, હા ને. તો આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું તે એના વિશે પણ આપણે થોડું જાણકારી મેળવીશું. તમે ઘણા તમે ગયા તો હશે પણ એના વિશે પણ આપણે જાણવું પણ ખૂબ જરૂરી છે. ફ્રેન્ડ્સ, તમને ખબર છે તે શેનું સ્ટેચ્યુ છે, કોનું છે? યસ, સરદાર પટેલનું સ્ટેચ્યુ છે, હા ને. તે નર્મદા બંધની નજીક આવેલું ત્યાં સરદાર પટેલનું પ્રતિમા બનાવવામાં આવેલી છે. તમે બધાએ ગયા હશે, હા ને. ફ્રેન્ડ્સ, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે વાત કરી તો એના વિશે આપણે થોડુંક માહિતી આપણને ખબર હોવી જોઈએ. ઓકે, થોડીક એની માહિતી આપણે જોઈ લઈએ. તો ફ્રેન્ડ્સ, સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્વતંત્રતા ચળવળના નેતા સરદાર વલ્લભભાઈ પટેલનું સમર્પિત ગુજરાતમાં આવેલું એક સ્મારક છે. તે સરદાર સરોવરની બંધની સામે 3.2 કિલોમીટરની દૂર નદીમાં આવેલા સાધુ બેટ પર નવા ગામ નજીક આવેલું છે, એટલે કેવડિયા કોલોની છે ને તે બાજુ તે આવેલું છે. ઓકે ફ્રેન્ડ્સ, હવે કેટલો વિસ્તારમાં છે, પછી કેટલા મીટર ઊંચા, એ બધું તમને ખ્યાલ નહીં આવશે. પણ હા ફ્રેન્ડ્સ, આ સ્મારક વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. તમે જોયું હશે કેટલું ઊંચું, એકદમ એની પ્રતિમા કેટલી ઊંચી છે, હા ને. આ સ્મારકની જાહેરાત 2010માં કરવામાં આવી હતી અને ભારત સરકાર દ્વારા આ સ્મારકનો પ્રારંભિક કુલ ખર્ચ 3,000 કરોડ કરવા અંદાજમાં આવ્યો હતો ફ્રેન્ડ્સ. અને ફ્રેન્ડ્સ, આ સ્મારકની મૂર્તિની ડિઝાઇન રામ વી સુથાર દ્વારા કરવામાં આવી હતી. આ મૂર્તિની ડિઝાઇન કોના દ્વારા કરવામાં આવી હતી? રામ વી સુથાર દ્વારા કરવામાં આવી હતી. 31 ઓક્ટોબર 2013ના રોજ બાંધકામ શરૂ થયું હતું અને મધ્ય ઓક્ટોબર 2018ના રોજ તેનું બાંધકામ પૂર્ણ થયું હતું. અને 31 ઓક્ટોબર 2018ના રોજ સરદાર પટેલની 143મી જન્મજયંતિ પર, 2018માં સરદાર પટેલની 143મી જન્મજયંતિ પર ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા તેનું ઉદ્ઘાટન કરાયું હતું, હને. તમને ખબર હશે, જો સમાચાર ન્યૂઝ જોયા હશે તેમાં આવ્યું પણ હશે. અને જાહેર જનતા માટે તે ખુલ્લું મુકાયું હતું અને તે આપણે જોવાલાયક સ્થળ બની ગયું. તમે લોકો ઘણા બધા વેકેશનમાં જતા હશે. ફ્રેન્ડ્સ, આનું તમને પ્રશ્નમાં તો નહીં પૂછાય પણ આપણને જાણવું ખૂબ જરૂરી છે, આગળ જતાં તમને ખૂબ જ કામ આવશે. આપણે આવી બધી પણ વસ્તુ તમે મોબાઈલમાં સર્ચ મારો તો તેના વિશે તમને ઘણું બધું જાણવા મળે, એટલે થોડું થોડું સર્ચ મારીને થોડું થોડુંક વાંચતા રહેવું જોઈએ. અને હા ફ્રેન્ડ્સ, ન્યૂઝ પેપર જો તમારા ઘરે આવતા હોય,
પપ્પા સમાચાર જોતા હોય તો થોડુંક એ પણ જોતા રહેવાનું, જેથી તમને વધારે સમજ પડે, હા ને? ઓકે ફ્રેન્ડ્સ, સમજ પડી ગઈ? ચાલો ફ્રેન્ડ્સ આપણે આગળ જોઈશું. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટમાં આવેલ ધનરાજે કહ્યું કે મારા ડિસ્ટ્રિક્ટ અમીગર, કયું હતું એનું ડિસ્ટ્રિક્ટ? અમીગર. કોનો? ધનરાજ. ઓકે, તો અમીરગઢ તાલુકામાં જેસુર રીંચ અભયારણ્ય અને પાલનપુર તાલુકામાં બાલારામ અભયારણ્ય આવેલું છે. ફ્રેન્ડ્સ, અમીગઢ જે ડિસ્ટ્રિક્ટ છે તેમાં જેસોર રીંછનું અભયારણ્ય આવ્યું છે. અભયારણ્ય એટલે ત્યાં ઘણા બધા રીંછ હોય ને, તે જોવાલાયક હોય છે. અને પાલનપુર તાલુકામાં બાલારામ અભયારણ્ય આવેલું છે, ત્યાં અભયારણ્ય ઘણા બધા જોવા મળે છે. જેસોર રીંછ અભયારણ્યમાં રીંછ, નીલગાય, દીપડા, સાહુડી આ વગેરે જોવામાં મળે છે. અને બાલારામ અભયારણ્યમાં રીંછ અને નીલગાય જોવા મળે છે. ફ્રેન્ડ્સ, જે જેસોરનું જે રીંછ અભયારણ્ય છે ને, તેમાં રીંછ, નીલગાય, દીપડા અને સાહુડી આ તમને જોવા મળે છે. અને જે બાલારામ અભયારણ્ય છે તેની અંદર તમને રીંછ અને નીલગાય જોવા મળે છે. નીલગાય કેવી આવે છે તે આપણે પિક્ચરમાં જોઈશું. જો દેખાય છે નીલગાય ને સાહુડી આ રીતના આવે છે. ઓકે ફ્રેન્ડ્સ, તમે લોકો તો જોયું નહીં હશે, નામ પણ પહેલી વાર વાંચ્યું હશે. ઓકે, તો યાદ રાખજો ધનરાજ, હા ને? ધનરાજ એ કયું ડિસ્ટ્રિક્ટ હતું એનું? અમીરગઢ. ઓકે, વેરી ગુડ ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ્સ, જ્યોતિ બોલી કે અમારા ડિસ્ટ્રિક્ટમાં સાણંદ તાલુકામાં નર સરોવરનું પક્ષી અભયારણ્ય આવેલું છે. ફ્રેન્ડ્સ, આગળ પણ તમને ટીચરે કીધું ને, જ્યોતિ જે બોલે છે તે બધું અમદાવાદ, એનું ડિસ્ટ્રિક્ટ અમદાવાદ છે એટલે એના વિશે તે કહે છે. તો સાણંદ તાલુકામાં નર સરોવર પક્ષી અભયારણ્ય આવેલું છે. ત્યાં કયું આવેલું છે? પક્ષીનું અભયારણ્ય આવેલું છે. તમને નર સરોવરમાં તમને ઘણા ઘણા બહારના જે વેરાયટી ટાઈપના પક્ષીઓ તમને જોવા મળે છે, જેમાં મુખ્યત્વે ફ્લેમિંગો, પેલિકેન, કૂટ, બટક, સારકુંજ, રાજહંસ, બગલા આ બધા તમને જોવા મળે છે. અને ફ્લેમિંગો છે, પેલિકેન છે, એ બહારના અમેરિકા બાજુના હોય છે, પણ તેઓ નર સરોવરમાં ત્યાં તમને જોવા મળે છે. તો ફ્રેન્ડ્સ, જો ન ગયા હોય તો એકવાર તો તેની મુલાકાત લેજો, તો તમને જોવાથી તમને વધારે આઈડિયા આવે. ઓકે ફ્રેન્ડ્સ, કયા છે? ફ્લેમિંગો છે, પેલિકેન, કૂટ, બટક, સારકુંજ, રાજહંસ, બગલા આ બધા તમને પક્ષીઓ જોવા મળે છે. ઓકે ફ્રેન્ડ્સ, તમે લોકો આ નર સરોવર પક્ષીનું અભયારણ્યનું જે તમે સર્ચ કરીને જોશો ને, તમને ઘણું બધું તમને એમાં જોવા મળશે કે કેવા કેવા ટાઈપના બર્ડ્સ આવે છે. તો એકવાર તેને જોઈ લેજો.